એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે સૌથી મોટું ઓનલાઈન સેલિંગ થવાના વિરોધમાં સુરત શહેરના વેપારી મંડળે સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ અને સાંસદ શ્રી દર્શનાબેન જરદોશને આવેદનપત્ર આપ્યું. હું ઝવેરીભાઈ જૈન, સુરત હોલસેલ ગ્રેન્ડ મર્ચન્ટ એસોસિએશન તરફથી કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની દર્શનાબેન જરદોશને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમે એ પ્રશ્ન સાથે લઈને આવ્યા છીએ કે આજે એમેઝોન અને ફ્લિપકાર્ટ આ જે દેશમાં જેવી રીતે આપણા હિન્દુસ્તાનમાં ઘૂસીને ધંધો કરી રહ્યા છે એ ધંધો ખોટી રીતે કરી રહ્યા છે અને આજે 7 કરોડ હિન્દુસ્તાનના જે વેપારીઓ છે, જૂના જે વર્ષોથી આ હિન્દુસ્તાનના આપણા દેશના વેપારને આગળ વધાર્યું છે અને એ વેપારને દબાવવા માટે આ કંપનીઓ જેવી રીતે ડિસ્કાઉન્ટ આપી રહી છે અને જેવી રીતે ડિસ્કાઉન્ટને પ્રલોભન આપીને વેપારને ખરાબ કરી રહી છે એ માટે અમે એનો વિરોધ કરવા માટે અહીંયા આજે આવેદનપત્ર આપવા આવ્યા છે અને એના માટે અમે સરકારશ્રીને અનુરોધ કરીએ છીએ કે આ જેવી રીતે આપે ફ્લિપકાર્ટ અને એમેઝોનને પરમિશન આપી છે એમને કંટ્રોલમાં રાખવા કે એમને જાહેર વેપારીઓના હિતને નુકસાન ના થાય તેવું રાખવા પણ આપશ્રીને અપીલ છે અને આ આગળ વેપારીનું હિત સાચવાય એવું સરકારશ્રીને અમે અનુરોધ કરીએ છીએ. જય હિન્દ.